અટવાસોની બેવડી નીતિને કારણે સ્લમ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, પરંતુ મોટા ગજાના બિલ્ડરો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો નિકાલ ઝોનના અધિકારીઓ માત્ર 24 કલાકમાં જ લાવી રહ્યા છે. ડ્રેનેજની સમસ્યાને લઈને અઠવા ઝોનના અધિકારીઓ બેવડી નીતિ વાપરી રહ્યા છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં થતી ફરિયાદોનો નિકાલ લાવવામાં ઝોનના અધિકારીઓ આળસ ખંગેતા હોય છે, જ્યારે મોટા ગજના બિલ્ડરો અથવા હાઈફાઈ એરિયાના રહીશો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો નિકાલ અધિકારીઓ 24 કલાકમાં જ કરી નાખતા હોય છે. ત્યારે વેસુ ખાતે આવેલી હેપી એકલેનિયા દ્વારા નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતા ઝોનના અધિકારીઓ દ્વારા માત્ર 24 કલાકમાં સમસ્યાનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે ફરજ હાજર અધિકારીને પૂછવામાં આવતા તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતા. કા કામ કરતે આપ યે પ્રોજેક્ટ મે કોન સા હેપી હોમ મે હા હેપી હોમ સબ ઉસમે કામ કરતે સભી લોગ ઉસમે કામ કરતે તો યે સેટ લોગ ને દિયા હે કે હા સેટ લોગ ને દિયા તો સુબહ મે કિતને બજે જાતે હો સુબહ મે 8 બજે કામ પે ચલે જાતા હું ये सब नहाने वहाने का इधर ही है क्या? हाँ इधर ही है, बाहर से पानी आता है. बाहर से पानी आता है? हाँ. ये नहाने का पानी कहाँ जाता है? कितने टाइम से यहाँ पे? यहाँ से 2-3 महीना से. 2-3 महीना हुए. हाँ. ये कौन सा प्रोजेक्ट है? कौन सा? आप जो लोग जहाँ काम करने जाते हो ये क्या नाम है उसका? कॉन्ट्रैक्टर नहीं नहीं मालिक का सेठ का नाम हमारा सेठ का हाँ જે રીતે ડ્રેનેજ લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે, જે સ્લમ વિસ્તારમાં ઘણી બધી તકલીફો છે, એમાં વિસ્તારમાં કેમ નથી જવા માટે? અને જે કોર્પોરેશનવાળા છે, જે બિલ્ડરના હસ્તે કે કામ થઈ રહ્યું છે? અમારે ડ્રેનેજ લાઇનની ફરિયાદ આવેલી હતી, એના આધારે અમે ડ્રેનેજ લાઇન ચાલુ કરાવી. અને જે સ્લમ વિસ્તારમાંથી ઘણી બધી ફરિયાદી આવે છે, એમના કેમ નથી કામ? અમારી પાસે કોઈ જ ફરિયાદ પેન્ડિંગ નથી હાલની તારીખમાં. તમને મેં આપણે આઠવા ઝોન લાગે છે, આઠવા ઝોનમાં તમારે પેલા ભટારમાં આઝાદનગરમાં ઘણા બધા ડ્રેનેજો લાઈન ઉભરા છે, એમાં કેમ નથી ધ્યાન આપવામાં? વેસુ ડિપાર્ટમેન્ટ આ વેસુ વિભાગનો ઇન્ચાર્જ છું. મારા વિભાગમાં એક પણ ફરિયાદ હાલના તરીકે પેન્ડિંગ નથી. આ ફરિયાદ મારી પાસે ગઈકાલે આવેલી હતી, આજે અમે આ લાઈન ચાલુ કરાવી દીધી. એટલે કેટલા દિવસમાં એમનું નિરાકરણ કરવામાં આવ્યું? અમારે એમાં 48 કલાક હોય, પણ મેં 24 કલાક પહેલા આ ફરિયાદનું નિરાકરણ કર્યું. હા, લાઈનની જે પરમિશન કહેવામાં આવે છે, લાઈનની પરમિશન આપવામાં આવી છે એમને? નહીં, એનું અમારે ફરિયાદ આવેલી તેના આધારે ચાલુ કરાવી દીધી. પણ લાઈનને પરમિશન લેવામાં આવ્યું હતું એમાં? મેં જે જોયું છે ને એના આધારે એની જે પેનલ્ટી લેવાની હતી, અમે પેનલ્ટી લઈ લીધી છે. એની રસીદ પણ મારી પાસે છે. કયા લોકો તો થ્રુથી તમે પેનલ્ટી લીધી છે? અમને જે આના આ જે મજૂરો છે ને, એમના જે મેઇન મજૂર પાસેથી લેવામાં આવી કે કોન્ટ્રાક્ટર પાસેથી? જે આપણા મેઇન ઇન્ચાર્જ છે, એન્જિનિયર, એની પાસે પેનલ્ટી વસૂલ. કોના થ્રુથી તમને અરજી આપવામાં આવી હતી? અમારા ફાઇલરી ડિપાર્ટમેન્ટમાં એ કરવા આવે ને સર્વે, એમણે કીધું કે આ જગ્યા પર ડ્રેનેજ ઉભરાય છે, આ મેઇન રોડ પર પાણી હતું, તો પછી અમે ચેક કર્યું તો મેઇન લાઈન ભરેલી હતી, અમે ચાલુ કરાવી દીધી. વર્ષોને વર્ષો તકલીફી પડી રહી છે, છતાં એમને ધ્યાન નથી આપવામાં આવે. અને જે બિલ્ડર થ્રુથી તમને એક જ અરજી આપવામાં આવે છે, 24 કલાકમાં એના નિરાકરણ થવામાં આવે છે? ભાઈ શ્રી, મારે પહેલા તો કોઈ બિલ્ડરે મને અરજી આપી નથી. જેની બી અરજી આપી હશે ડિપાર્ટમેન્ટમાં છે, એમણે એમના ધ્યાન પર આવ્યું કે સાહેબ રોડ પર પાણી છે ડ્રેનેજનું, અમે ચેક કર્યું તો આ ડ્રેનેજ લાઈન ભરેલી હતી, અમે લાઈન ચાલુ કરાવી દીધી, અને જે કંઈ પ્રોબ્લેમ હતો એમના પણ મેનલ તેના માટે અમે પેનલ્ટી વસૂલ. કેટલા કલાકમાં એમનો નિરાકરણ લાવી શકાય તમે? ગઈકાલે ફરિયાદ મળેલી હતી, એટલે એમાં મને 48 કલાકમાં નિકાલ કરવાનો હોય, તેની જગ્યાએ મારે 24 કલાક પણ નથી, અને અમે નિકાલ કરાવી દીધો. અને સ્લમ વિસ્તારમાંથી ફરિયાદ, મારી વાત સાંભળો, સ્લમ વિસ્તારમાંથી ફરિયાદ આવે તો એમના કેટલા કલાકમાં નિરાકરણ? બધી જ અમારે તો બધા સ્લમ વિસ્તાર હોય કે કોઈ પણ, અમારે બધે અમારા સમય મર્યાદામાં એનો નિકાલ કરવા માટે અમે તત્પર છીએ. બ્યુરો રિપોર્ટ સુરત.